માંડવીનગરમાં કૃત્રિમ તળાવમાં ગણેશ વિસર્જનની ચાલતી પ્રક્રિયા દરમિયાન જેસીબીથી ઉંચકવામાં આવેલ પ્રતિમા ખંડિત થઈ જતા ભક્તજનોમાં રોષ વ્યાપી જવા પામ્યો હતો. આ ઘટનાને લઈને નારાજ ભક્તોએ વિસર્જનની કામગીરી થંભાવી દઈ કૃત્રિમ તળાવના બદલે તાપી નદીમાં જ શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવાની જીદ પકડતા ભારે દોડધામ મચી જવા પામી હતી. જો કે આ ઘટના વખતે નગરપાલિકાના પ્રમુખ આશિષ ઉપાધ્યાય સહિતના અગ્રણીઓએ મૂર્તિ ખંડિત થવા બદલ દિલગીરી વ્યક્ત કરતા ભારે સમજાવટ બાદ મામલો થાળે પડતા પુનઃ કૃત્રિમ તળાવમાં ગણેશજીની પ્રતિમાનું વિસર્જન પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. એનો શું મતલબ? આશિષભાઈ, જે કઈ મૂર્તિ ની અમે બધા તમારી બધાની માફી માંગી લઈએ છીએ. માટીની મૂર્તિ કેતા છે.